હેલો, કેમ છો બધા? મજામાં? જય સ્વામિનારાયણ બધાને. તો મિત્રો, આજનો જે વ્લોગ છે એમાં ઓનિડા કંપનીનું એસી આવે છે એનું રિમોટ છે, ઠીક છે, જે પાણીમાં પડી ગયું હતું. પાણીની ડોલ જે હતી એમાં પડી ગયું હતું અને ફૂલ પાણીવાળું થઈ ગયું હતું. તો કસ્ટમરે એક બુદ્ધિ સારી ચલવી છે કે પડ્યું અને તરત કાઢીને એના સેલ જે આવે છે પાછળ એ બહાર કાઢી લીધા હતા. તો એ સારું કામ કર્યું છે. તો આ રિમોટને આપણે સર્વિસ કરવાનું છે. અત્યારે બી આમાં હજુ પાણી હશે જ એવી શક્યતા છે, કેમ કે ડોલમાં પડ્યું હતું એટલે આ જગ્યાએથી પાણી તો અંદર વધારે ગયું જ હશે. તો અત્યારે આપણે સેલ નાખીને ચેક કરવું એ યોગ્ય ના કહેવાય, કેમ કે એ ગમે તે રીતે પછી અંદર શોર્ટ થઈ શકે છે. તો આપણે એને સર્વિસ કરવાનું છે. તો આવું કંઈક થાય ક્યારેક તમારી સાથે પણ, કે આવી રીતે આ રિમોટ ટીવીનું હોય કે પછી એસીનું હોય કે ગમે એ હોય, તો પાણીમાં પડી જાય તો સૌથી પહેલાં એનું જે સેલ છે એ બહાર કાઢી લેવાના, જેથી કરીને અંદર જે વોલ્ટેજ સેલના જતા હોય, જે સપ્લાય અંદર ચાલુ હોય, એ કટઆઉટ થઈ જાય, બંધ થઈ જાય, જેથી કરીને અંદર શોર્ટિંગ થવાના જે ચાન્સીસ છે એ ઓછા થઈ જાય અને શોર્ટિંગ થતું અટકી શકે છે. તો ફટાફટ આપણે આને ઓપન કરીએ રિમોટને અને સર્વિસ કરીએ. તો મિત્રો, આ જે રિમોટ છે એને ઓપન કરવા માટે આ રીતે જે ચીપીઓ આવે છે એની મદદથી આપણે એને સ્લાઇડ કરીને એના લોક જે છે ઓપન કરીને આ રિમોટને આપણે ઓપન કરી શકીએ છીએ, ઠીક છે. આમાં કોઈ પણ સ્ક્રૂ આવતા નથી, તો એને આ રીતે આરામથી ઓપન કરી લેવાનું. ત્યારબાદ આ બધી જગ્યા ઉપર સ્ક્રૂ હોય છે, તો એ ઓપન કરીને આપણે આગળની જે મેઇન સર્કિટ છે સર્વિસ કરવાની છે. તો મિત્રો, આ જે છે રિમોટનો આગળનો ભાગ છે, તમે જોઈ શકો છો કે આ કેપેસિટર છે, આ બધા જે રજિસ્ટર છે બધા ઉપર ખાર આવી ગયો છે, જેને ક્ષાર કહેવાય પાણીનો, એ આવી ગયો છે. અને આ જગ્યાએ તમે ડિસ્પ્લેમાં ધ્યાનથી જોશો તો એમાં પણ પાણી આવી ગયું છે ડિસ્પ્લેની અંદર. અને અહીંયા નીચે આઈસી છે એમાં પણ ક્ષાર દેખાઈ રહ્યો છે, ઠીક છે. તો હવે આપણે આને સર્વિસ કરીએ. બસ આ જ કારણથી મેં પહેલાં જ બોલ્યો કે ડાયરેક્ટ સેલ કાઢી નાખવાના આ રીતે પાણીમાં પડે તો, અને પછી ભલે સુકાઈ ગયું હોય તો પણ ડાયરેક્ટ સેલ નાખીને ચેક કરવું નહીં, કેમ કે આ રીતે આઈસી પર કે આ જે કેપેસિટર પર ક્ષાર બાજેલો હશે તો એના લીધે શોર્ટિંગ 100% થવાનું છે. તો બસ એને પહેલાં આઈપીની મદદથી સાફ કરવાનું, સર્વિસ કરવાનું, હીટ મારવાની અને ત્યારબાદ જ સેલ નાખીને એને ઓપરેટ કરવાનું. તો હવે આપણે હું એને સર્વિસ કરું છું અને પછી આપણે આગળનો પ્રોસેસ જોઈએ કે એ ચાલુ થાય છે કે નહીં. મિત્રો, એની ડિસ્પ્લે હટાયા પછી તમે નીચે જોઈ શકો છો કે આઈસીમાં કેટલો બધો ક્ષાર થઈ ગયો છે, ઠીક છે. તો શોર્ટિંગ થવાના ચાન્સીસ રહે છે, એટલા માટે જ મેં પહેલાં કીધું કે ડાયરેક્ટ
સેલ નાખીને ઓપરેટ કરવાનું નહીં. તમે જોઈ શકો છો કે જે પીસીબી છે આ સર્કિટ એ ક્લીન થઈ ગઈ છે આઈપીની મદદથી. તો હવે આપણે એને એકવાર ચેક કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે સર્કિટ છે એને મેં પાછી ફિટ કરી દીધી છે. કેમ? કેમ કે આપણે એને સર્વિસ કરી દીધું છે આઈપીની મદદથી. બહુ વધારે છેડખાની કરવામાં મજા નહીં, કેમ કે આ બગડવાના ચાન્સીસ વધારે હોય છે આ રીતે પણ. તો આપણે એને જેટલી સર્વિસ થાય આઈપીની મદદથી એટલી કરી દીધી છે. હીટ પણ મેં પહેલાં જ લગાવી લીધી છે એટલે વારે ઘડીએ હીટ લગાવવાનો પણ કોઈ મતલબ નથી. હવે આપણે સેલ નાખતા પહેલાં ખાસ એટલું જ ચેક કરીશું કે મીટર શોર્ટો નથી ને. તો એવું કોઈ શોર્ટિંગ બતાવતું નથી. ઠીક છે, તો હવે આપણે એકવાર સેલના વોલ્ટેજ ચેક કરી લઈએ અને ત્યારબાદ સેલને અંદર ઇન્સ્ટોલ કરીએ. તો આમાં 1.28 બતાવે છે, 1.5 વોલ્ટનો આ સેલ આવે છે અત્યારે. 1.28 બતાવે છે. વધતું ઓછું થયા કરે, જોયું સેલમાં અત્યારે 1.5 થઈ ગયા. હવે આપણા બીજા સેલને ચેક કરીએ, એ પણ 1.5 બતાવે છે એટલે પરફેક્ટ છે સેલ. હવે આપણે આમાં રિમોટમાં નાખીને એને ચેક કરી શકીએ છીએ. હવે આપણે આ રિમોટ જે છે એને ફિટિંગ કરી દઈશું. તો ખાસ ધ્યાન એટલું જ રાખવાનું મિત્રો, આવું કંઈક થાય ટીવીનું રિમોટ હોય કે ચાહે એસીનું હોય કે સેટઅપ બોક્સનું હોય, જો પાણીમાં આ રીતે પડી જાય કે ભેજવાળું થઈ જાય તો ધ્યાન એટલું જ રાખવાનું કે સૌથી પહેલાં એના જે સેલ છે રિમૂવ કરી લેવાના અને ત્યારબાદ એને સર્વિસ કર્યા વગર સેલ નાખવાના નહીં, બાકી રિમોટ શોર્ટ થઈ જશે. તો હવે આ જે સેલ છે એને આપણે અંદર ઇન્સ્ટોલ કરીને ચેક કરીએ કે રિમોટ ચાલુ થાય છે કે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે રિમોટ ચાલુ થઈ ગયું છે. આ એનું ટેમ્પરેચર છે એ પણ બતાવે છે, બધી રીતે ચાલુ છે. આ મોડ છે, કુલ, ડ્રાય, હેટ, ફેનની સ્પીડ છે, હાઈ, મીડિયમ, લો, એ પણ બધું ચાલે છે કમ્પ્લીટ. ઠીક છે, તમે જોઈ શકો છો. તો રિમોટ સ્ટાર્ટ થઈ ગયું છે. તો આવું કંઈક થાય તો પહેલાં જ સેલ બહાર કાઢી લેવાના, એને સર્વિસ કરવાનો, ત્યારબાદ જ એને ચાલુ કરવાનો હીટ લગાયા પછી. તમારી પાસે હીટર મશીન ના હોય ને ઘરે આવું કંઈ થાય તો તમે ગેસ ચાલુ કરીને એનાથી થોડુંક અધ્ધર રાખીને પણ એને હીટિંગ કરી શકો છો. પણ બરી ના જાય બોડી એનું ધ્યાન રાખવાનું, કેમ કે આ પ્લાસ્ટિકની આવે છે. ઠીક છે, તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. યુટ્યુબમાં મારી ચેનલ છે નિકુંજ ઉપાધ્યાયના નામથી, એને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો. અને આવું કંઈક તમારે રિપેરિંગ કરાવવું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો, મારી શોપ પર આવી શકો છો. તો ખાસ વિનંતી કે આવું કંઈક થાય તો સેલ પહેલાં કાઢી લેવા, કેમ કે મેં અંદર તમને સર્કિટ બતાવી કે કેટલોક ક્ષાર બાજી ગયો હતો અંદર, જેના લીધે આઈસી છે, ડિસ્પ્લે છે, કેપેસિટર છે, આ બધું શોર્ટ થવાની સંભાવના રહે છે. એટલા માટે સેલ પહેલાં જ બહાર કાઢી લેવાના જેથી અંદર વોલ્ટેજ જે છે એ કટઆઉટ થઈ જાય, વોલ્ટેજ એમાં ના મળે ત્યાં સુધી એ કશું અંદર શોર્ટ થાય નહીં સર્વિસ થયા વગર. જ્યારે સર્વિસ કરીએ ત્યારબાદ જ એને સેલ અંદર ઇન્સ્ટોલ કરવાના. ઠીક છે, તો ફરી નવા બ્લોક સાથે મળીશું. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, જય સ્વામિનારાયણ.